સુરતમાં મારામારીની ફરિયાદમાં આરોપીઓનો માર તો સહન કરવો જ પડ્યો, પરંતુ પોલીસનો માર પણ સહન કરવો પડ્યો છે. શું પોલીસને ફરિયાદીની તકલીફ ન દેખાય? ઉધનામાં સિદ્દીક ખાન પઠાણ નામના યુવકને 4 થી 5 યુવકો માર મારીને ભાગી તો ગયા એ તો ઠીક રહ્યું, પરંતુ પોલીસનો માર પણ સહન કરવો પડ્યો. એટલું જ નહીં, તેને છક્કાની જેમ તાળી વગાડવાનું કહી ગરીબના મોં પર તમાચો ઠોક્યો હતો, જેના સણસરતા તમાચાનો દર્દ દિવ્યાંગ ન્યૂઝના કેમેરામાં ભોગ બનનાર યુવકે ઠાલવ્યો હતો. સુરતમાં 18 જૂનના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં ઉધના મઢીની ખમણી પાસે ઈંડાની લારી પર અસામાજિક તત્વોએ મારામારી કરી હતી, જેની કાર્યવાહીમાં પોલીસે આરોપીઓને ન્યાય અપાવ્યો હોય તેમ ફરિયાદી સિદ્દીક ખાન પઠાણને પોલીસ સ્ટેશનમાં ફટકારી તેની સાથે અન્યાય કર્યો હતો. અહીં પોલીસ કાયદાનું ભાન ભૂલી ગઈ હતી કે શું, કે તેઓને ફરિયાદી અને આરોપીઓ વચ્ચેનો ફરક ન સમજાયો? યુવકને આમીન શાહિદ સહિત અન્ય ઇસમો ફટકારીને ચાલ્યા ગયા હતા, જેની સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસે ગરીબ યુવકને ફટકારી ગરીબીને પગ નીચે કચડી નાખી હતી. ફરિયાદી સિદ્દીક ખાનને હાથ અને મોંમાં ઈજા થઈ હતી, છતાં પોલીસ તેની સામે નિર્દય બની છક્કાની જેમ તાળી વગાડવા કહ્યું હતું. બનાવમાં ફરિયાદીને પોલીસે સારવાર માટે લઈ જવો જોઈએ, પરંતુ અહીં પોલીસ આરોપી બની ગઈ હોય તેમ ફરિયાદીને ફટકારી આરોપીઓને ગુનો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હોય તેવું બનાવ અને પોલીસની કાર્યવાહી પરથી લાગી રહ્યું છે. મેરા નામ સિદ્દીક ખાન પઠાન હે. મેં યહાં પર મટની ખમણી કે ઉપર અભી નયા નયા આયા થા, 2 દિન તક કે મેં કામ કરને કો હુઆ થા. વો છોકરા પહેલે દિન ભી આયા, પૈસા નહીં દિયા, એસી ખાયા ઓર દૂસરે દિન આયા, મેરા દૂસરા દિન થા કામ કરને કા, ઓર 50 કી છુટ્ટે માંગા તો મેને ઉસકો દે રહા થા, મેરે પાસ નહીં થા તો મેને ઉસકો યે બોલા કે ભાઈ મેરે પાસ મેં છૂટા નહીં હૈ, તો બોલે જીતના હૈ ઉતના દે, તો મેને ઉસકો દિયા તો બોલતા હૈ મેરે કો ઇતની આવાજ સે બાત નહીં કરને કા, એસા એસા કરકે મેરે સાથ ઝઘડા કરને કો લગા. બરાબર, ફિર ઉત્તે મેં ઉસકો સમજાને કો ગયા તો ઉત્તે મેં ઉસકે લોગ 4-5 લોગ આયે ઓર મેરે કો મારને કો લગે, ઓર મેરે કો મારતે મારતે 1 કિલોમીટર તક કે લેકે ગયે, કીચડ મેં ભરા ભરા કે મારે સાયકલો સે ઉઠા ઉઠા કે મારા મેરે કો, મેરા દાંત વાત સબ તોડ લિયા ઇન લોગો ને. મેં શબ્બીર આલમ કી ગાડી કે ઉપર કામ કરતા હું, મેરા ગાડી મેરી ગાડી બંધ થી તો મેં ઇસલિયે યહાં પર રોકડી કે લિયા આયા થા, ઓર મેં વહાં પર માર રહે થે તો કોઈ રાસ્તે થે કોઈ થા, કોઈ બંદે ને ફોન લગા કે PCR કો બુલાયા ઓર મેરે કો વહાં પર લેકે ગયા, મેરી ફરિયાદ કિસીને નહીં લિયા, ઉલ્ટા મેરે કો મારા ગયા વહાં પર પોલીસ સ્ટેશન મેં, ઉધના પોલીસ સ્ટેશન કે અંદર હાથ પે મારા મેરે કો પટે પટે થે ઓર બોલા છે છક્કે જૈસા ટાલી ભજા, બોલા કે મેરો બહુત મુંહ મેં દર્દ હો રહા હૈ, મેરા મસૂડા બહુત દુખ રહા હૈ ઓર મેરા પેર મેં બહુત તકલીફ હૈ, ધીમે ધીમે તકલીફ બલટે ગયા. મેરે દોસ્ત લોગ આયે ઉત્તે મેં 3-4 ઘંટે ઉન લોગોને મેરે કો બઠાયા, ફરિયાદ નહીં લિયા, મેરે દોસ્ત લોગ આયે મેરે કો 108 બુલા કે સિવિલ કે અંદર લેકે ગયા ઓર પૂરા DNA મતલબ ચેકઅપ વેકઅપ યે સબ કરવાયા. MLC ફાડી હે સિવિલ? હા, MLC ફાડી હે. પોલીસ વાલે ક્યા બોલ રહે? પોલીસ વાલે કા રવૈયા કૈસા થા? ઉનકા રવૈયા જૈસા થા પહેલે થા, મેં જૈસે ગયા થા ઉસકે બાદ સે સિવિલ સે મેં ગયા હી નહીં, મેં સીધા ઘર પર આ ગયા દવાઈ વવાઈ લેકે. ક્યા બોલના ચાહતે હો? ક્યા ચાહતે હો આપ? ક્યા માંગે આપ? મેરી માંગ યે હૈ કે મેં ગરીબ હું, કે કિસી ઓર કે સાથ ઇસ તરહ ના હો, મેં ઇસલિયે મેં યે બોલ રહા હું કે આગે ચલ કે મેરે જૈસા કોઈ ઓર દબે યે મેરે, મેં નહીં ચાહતા હું કે મેં જૈસા ગરીબ હું, ઓર ભી બિચારે જો બિચારે ચૂપ બેઠે હોતે તો આગે ઉનકે સાથ ભી કોઈ એસા વર્તાવ ના કરે, ઇસ વજહ સે મેં બોલ રહા હું કે આજ ઇન લોગોને મેરે કો એસી ઢોર તરહ સે મારા હૈ, 4-5 જણોને મિલકે પોલીસ સ્ટેશન કે અંદર ઇન લોગો કે સબ લોગ અંદર આવ જાવ કર રહે થે, મેરે એક ભી મેરે વ્યક્તિ કો જાન પહેચાન વાલે કો અંદર નહીં આને દે રહે થે, બોલ રહે થે યે અપના બંદા હૈ, યે અપના બંદા હૈ, યે અપના બંદા હૈ, જો જિસને મેરે કો મારા, મેં બેઠા હુઆ થા, મેરે કો કોઈ અપને મેરે કો 2 દિન હુઆ હૈ ઠીક સે, નામ ભી મેરે કો દૂસરે કે સે પતા કે ચલા હૈ, કોઈ આમીન ઓર એક સાહિદ કરકે છોકરા હૈ ઓર ઉસકે સાથ કોઈ 3-4 છોકરે અલગ થે, ઉન લોગો ને મેરે કો બહોત મારા. ફરિયાદ કરને ગયે થે પોલીસ સ્ટેશન? જી, મેં ફરિયાદ કરને 3-4 ઘંટે થે મેં બેઠા હુઆ થા, મેરી કોઈ ફરિયાદ નહીં લી ગઈ. અહીં પોલીસની કામગીરી તો એવી રહી
કે આમીન અને શાહિદ જેવા આરોપીઓ તો બાજુમાં રહ્યા, જ્યાં ઉધના પોલીસ આરોપી બની ગઈ હોય તેવું બનેલા કિસ્સા પરથી લાગી રહ્યું છે. મુકેશ ગુરવ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.